નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં બધાનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમમાં આજે એક એવા વ્યક્તિને આપને મળવા જઈ રહ્યા છે કે કદાચ ઓળખાણ આપતા પહેલા થોડીક વાત કરી દઉં. ગુજરાતમાં જ્યારે પણ નવેમ્બર મહિનો, ઓક્ટોબર નવેમ્બર મહિનો આવે છે એટલે સ્વાભાવિકપણે એનઆરઆઈઝ અહીંયા આવતા હોય છે, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, ભારતીય પરંતુ વિદેશમાં વસતા ભારતીયો, એમાં ખાસ કરીને ગુજરાતીઓ. ગુજરાતીઓએ વિદેશમાં જઈને પોતાનું એક અલગ જ નામ કમાવ્યું છે અને પોતાની બિઝનેસની આગવી સૂઝ, અને સાથે સાથે કહી શકાય કે એક સ્વભાવ એવો કે જ્યાં પણ જાય ત્યાં પોતાના થઈને વસી જાય. અને એનઆરઆઈ જ્યારે પણ ત્યાં જતા હોય છે, કોઈ પણ દેશમાં હોય ત્યાં ભેગા થઈ જાય, ત્યારે એક સંગઠન બનાવવું પડે છે. કારણ કે સ્વાભાવિકપણે ત્યાં લઘુમતીમાં હોઈએ છીએ, અને એ જો સંગઠન ન હોય, એક ફેડરેશન બનાવવું પડે, ત્યારે કોકે લીડરશીપ લેવી પડે અને બધા જ પ્રયત્નો એવા કરવા પડે કે ત્યાંની ગવર્મેન્ટ છે તેની સાથે રહીને આપણા જે પણ ગુજરાતીઓ અથવા તો ભારતીયો ગયા છે તેમને સરળતા રહે, કાયદામાં પણ ક્યારે પણ એમને તકલીફ પડતી હોય ત્યારે તેમની પાછળ ઉભા રહે અને હૂંફ આપે. ઇંગ્લેન્ડ અને અમેરિકાની અંદર તો ગુજરાતીઓ ઘણા બધા છે, પરંતુ એક એવા કન્ટ્રીઓ કે જે કહી શકાય કે યુરોપિયન કન્ટ્રીઝ કે જ્યાં કદાચ લેંગ્વેજ બેરિયર આવે છે, એવી જગ્યાએ કામ કરવું તે ખરેખર કઠિન હોય છે. અને આવું જે કામ ઉપાડ્યું છે શંભુભાઈ પટેલે, શંભુભાઈ પટેલ કે જેઓ ફેડરેશન ઓફ ગુજરાતી સમાજ યુરોપ પેરિસના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે, આજે અતિથિમાં અમે આમંત્રણ આપ્યું છે તેમને. શંભુભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર શંભુભાઈ. સૌથી પહેલા તો યુરોપિયન કન્ટ્રીઝની અંદર ગુજરાતી સમાજનું એક આખું ફેડરેશન ઉભું કરવું અઘરું કામ, કારણ કે નોર્મલી બીજે બધે તો ગુજરાતીઓ ઘણા બધા ફેલાઈ ગયા છે, પોતાનો એક સ્થાન જમાવી દીધું છે. આ વિચાર ક્યાંથી આવ્યો કે મને યુરોપિયન કન્ટ્રીઝની અંદર જ આ રીતે એક બનાવું શકું? સૌથી પહેલા તો અમે ઘણા વર્ષો પહેલા એટલે 79માં 79ની સાલમાં હું ત્યાં ગયો અને 81ની સાલમાં ગુજરાતી હિન્દુ સમાજ અમે સ્થાપ્યો ત્યાં. કયા કન્ટ્રીમાં ગયા હતા? પેરિસમાં. ઓકે. અને જવાનું કારણ હતું, મારું હોબી હતી માઉન્ટેનિંગ, અને અહીંયા આઈસ ઇન્સ્ટ્રક્ટર હતો તો ત્યાં આલ્પ્સમાં કામ માટે ગયો હતો. ઓકે. અને ત્યાંથી પછી 7-1 વર્ષ પછી પેરિસ શિફ્ટ થઈને બેઝ થયો. મીનવાઇલ અમારી વસ્તી ત્યાં 25-1 માણસની હતી ગુજરાતીની, ધીરે ધીરે પેરિસમાં. અને વિચાર થયો પછી નવરાત્રી કર્યા કર્યા એમાં પછી 81ની સાલમાં અમે અમારું ગુજરાતી હિન્દુ સમાજ રજીસ્ટર કર્યું. અને ધીરે ધીરે પછી સગાવાલો આવતા ગયા, ફ્રેન્ડ સર્કલ આવતું ગયું, અને કમાવાના હેતુથી સારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ એટલે વસ્તી વધી. અને આજકાલ લગભગ 8,000 ગુજરાતીઓ ત્યાં માઇગ્રેટ થયેલા છે. ઓકે. એમાં 5-1 હજાર હિન્દુ ભાઈઓ છે, 4-1 હજાર મુસ્લિમ ભાઈઓ છે. બધા સંપીને ત્યાં રહીએ છે અને અવારનવાર એકબીજાના પ્રસંગમાં ત્યાં જઈએ છે, હાજરી આપીએ છે. લગભગ 12 મહિનામાં 1.5 પ્રોગ્રામ ત્યાં અમે કરીએ છે અને એમાં સંપ્રદાયના અને કલ્ચરના અને બધા આવી જાય. એન્યુઅલ ફંક્શન સાથે ત્યાં બધા ગેધરિંગમાં લગભગ 1500-2000 વ્યક્તિ કાયમ એટેન્ડન્ટ હોય છે, હાજરી પુરાવતી હોય છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો કોઈ વખત વધી જાય, અહીંયાથી ગેસ્ટ આવ્યા હોય સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા માટે, કોઈ મોટો ગ્રુપ આવ્યા હોય તો એક્સચેન્જ પ્રોગ્રામમાં અમે ત્યાં બોલાવીએ છીએ. એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે એ લોકોને અમે કંઈ વેતન નથી આપતા, પણ સગવડો આપીએ છીએ અને પ્રમોશન આપીએ છીએ. એ રીતે અમે ત્યાં એનો ખર્ચો ઉપાડીએ છીએ. ફરીવાર મારો એ જ ક્વેશ્ચન જે મેં આપને પહેલા પૂછ્યો કે લેંગ્વેજ બેરિયર, કારણ કે સી ગુજરાતી હોય છે, કદાચ જોયું છે તે પ્રમાણે કદાચ સ્વીકારવું પણ પડશે કે પ્રોપર હિન્દી બોલવામાં અને ગુજરાતીઓ ક્યાંક ઇંગ્લિશમાં પણ, અત્યારની જનરેશન કદાચ એડોપ્ટ કરી રહી છે ઇંગ્લિશ લેંગ્વેજ, પરંતુ એને છોડીને ગુજરાતીને ઇંગ્લિશને છોડીને એક આખી અલગ જ ભાષાઓ, કારણ કે ત્યાં તો દરેકે દરેક કન્ટ્રીમાં અલગ અલગ ભાષાઓ. સાચી વાત કહી તમે કે આ ગયા વખતે એટલે ઈદી અમીન વખતે જયારે બહુ મોટો પ્રોબ્લેમ થયો ત્યારે ગુજરાતીઓએ આ બધી કન્ટ્રીને એવોઈડ કરેલી હતી. મોટા ભાગે ઇંગ્લેન્ડમાં જવા માટે અહીંયા ઇન્ડિયામાં આવ્યા અને લાઇનમાં ઉભા રહેલા અને 20 વર્ષે નંબર પૂરા નતા થયા. પણ એમાં જે દૂરંદર્શી હતા અને થોડા હિંમતવાન હતા એઓએ આવા દેશો જે ઇંગ્લિશ સ્પીકિંગ નતા, એમાં સ્વીડન છે, ફ્રાન્સ છે, ત્યાં કોક કોક વસ્યા હતા અને બધા સક્સેસફુલ થયા હતા. લેંગ્વેજ બારીએ તો કાયમ રહેવાની જ, પણ આપણે સિંધી લોકો જો ગુજરાતમાં આવીને સરસ રીતે ગુજરાતી 5-15 વર્ષમાં શીખી લે છે એવું અમે ભાગ્યું તૂટ્યું. ફ્રેન્ચ
અમારે કમાણી માટે તો સરસ બોલી શકીએ છે અને કામ કાઢવાની પદ્ધતિ કઈ લેંગ્વેજ બારિયર નથી પણ આપણે સાયકોલોજીકલી તૈયાર થવું પડે છે. અત્યારે હું એવું ના કહી શકું કે હું સારું ફ્રેન્ચ બોલું છું, પરંતુ જેટલું જરૂર હોય છે તેટલું તો જરૂર બોલી શકો છો. પણ એમાં પોલિશ કરીએ તો 6 મહિનામાં થઈ જાય છે. ધારો કે મારે એજ્યુકેશનમાં મારે એમબીએ કરવામાં જરૂર પડ્યું તો મેં 6 મહિના એડવાન્સમાં ક્લાસ કરી લીધા, એટલે મારી અત્યારે ગ્રીપ સારી છે ફ્રેન્ચ ઉપર, ફ્રાન્સ લેંગ્વેજ ઉપર. ના પણ હોઈ શકે જે કમાવાના બેજ ઉપર ગયેલા છે, અને એવું કઈ ખાસ જરૂર નથી કમાવા માટે. જે પોતાનો બિઝનેસ ડેવલપ કરે છે, અને મોટાભાગના ગુજરાતીઓ ત્યાં પોતાનો જ બિઝનેસ, નાનો કે મોટો, બિઝનેસ ઉપર છે, નોકરી વર્ક બહુ ઓછો છે. હું એજ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે ત્યાં જેટલા પણ ગુજરાતી છે એમાં કયો વ્યવસાયની અંદર કયો વ્યવસાય છે જે ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝની અંદર ગુજરાતીઓ પોતે તેની અંદર ઇન્વોલ્વ છે? યુરોપિયન કન્ટ્રીઝમાં મોટા ભાગે આપણા ગુજરાતીઓ રેસ્ટોરન્ટ ખોલે છે. ઓકે, પણ ગુજરાતી રેસ્ટોરન્ટ નહીં, ત્યાંનો ટેસ્ટ પણ નહીં, ફ્રેન્ચ પણ નહીં, ઇન્ડિયન રેસ્ટોરન્ટ, પંજાબી હોય કે સાઉથ ઇન્ડિયન જેવી હોય, પણ ક્વોલિટી એટલે થોડું મિક્સઅપ હોય. અને એમાં માહિતી બહુ જ ઊંચી કક્ષાએ લોકો ગયા છે. અને ટોટલ ફ્રાન્સમાં કહીએ તો 370 ગુજરાતી ઓનર છે રેસ્ટોરન્ટના અત્યારે હાલની તારીખ, અને આખા યુરોપમાં ગણીએ તો લગભગ 500 જેવા થશે. એટલે આ લાઇનમાં બહુ માસ્ટરી આવી ગયેલી છે. અને કે નાની એવી પિઝારિયા જો બંધ થતી હોય તો એ મફતના ભાવે લઈ અને એની ગુડવિલ 10-1 લાખ યુરો બનાવી દે 2 વર્ષમાં. એટલા ગુજરાતીઓ પાવરફુલ છે. અને એના હિસાબે ઇંગ્લેન્ડ કરતા અમે જે સાહસવીરો છે એવું કહીએ છીએ કે ત્યાં તૈયાર થઈએ તો અહીંયા સ્ટ્રગલ કરીને અને ઓછી મહેનતે સારા પૈસા વધારે મળે છે. જે પ્રમાણે આપે કીધું કે લેંગ્વેજ બેરિયર કદાચ બિઝનેસની અંદર, બિઝનેસ એસ્ટાબ્લિશ કરીને ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રી છે તેની અંદર, એમાં રેસ્ટોરન્ટ જે પણ એમ્પ્લોઈઝ રાખતા હશે ત્યાંના લોકલ રાખે છે, અને જે પણ મેનેજમેન્ટ છે તે ગુજરાતીઓ રાખતા હશે. મોટાભાગનું મેનેજમેન્ટ ગુજરાતીના જ હાથમાં હોય, માલિકના હાથમાં.